स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवान् निजय શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યા મહારાજની જય જય સ્વામિનારાયણ શું દાદા મંતવ્ય આપું છે હે મહારાજ અડધી રાતે આવું ના કરતા કે કેમ જય સ્વામી જય સ્વામી મહારાજ કટલાલ તે પછી વડતાલ વધારે છે દબાણ થઈ અને આ શ્રી રંગપુર જવાનું હરિભક્ત કહે છે પણ મહારાજ એમ કહે છે કે આજે રંગપુરમાં નહીં જવું કારણ કે ત્યાં જે સુબો છે દ્વેષી છે અને દ્વેષી હોય તો મજા ના આવે એટલે પછી મહારાજ એમ કહે છે કે આપણે શું કહેવાય નાગરકા જવું છે નાગરકા ગયા ત્યાં બાપુને ત્યાં વસંત પંચમીનો સારો ઉત્સવ કર્યો અને પછી એની લીલા હવે આવે છે બરાબર જય આજે મંતવ્ય આપણને થોડી મજા ઓછી આવી કેમ દાદા સુખ દુઃખ સર્વે આવે ભેડું એવું ભક્ત ચિંતામણીમાં કીધું છે દાદા સુખ દુઃખ સર્વે આવે ભેડું તેમાં રાખ જો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરી સજતનયતી આ તો આપણને કાંઈ દુઃખ જ નથી પડ્યું હજુ જે પૂર્વેનાને દુઃખ પડ્યું છે ને એના તો હજુ અબજમાં ભાગનું નથી કાંઈ નથી એવું કેવા કશું જ નથી ખાધે પીધે સુખી છીએ કપડાં પહેરે સુખી છીએ કાંઈ દુઃખ નથી પણ તમે જોયું આપણી સ્થિતિ અને આપણું કામ કેવું કે આપણને આમ થોડુંક કંઈક ભગવાન આગુ પાછું કરે છે આ લોકમાં તો આમ તો ઓહો કેવા થઈ જઈએ તો જય ભગતના મમ્મી માસ્નન કેમ કરતા હશે બોલો એ કેવી રીતે થતું હશે અહીં આગળ થોડુંક આગુ પાછું થયું તો આપણે બધા આકડા પાકડા થઈ ગયા છે હવાર ઉઠે ત્યારથી ઓ ગેસ લાઈન બંધ થઈ ગઈ શું થઈ ગયું કહો સારું મહારાજને જો કે સારું છે ત્યાં ઇલેક્ટ્રિક હીટર છે એટલે આપણે તો એ સુખ આપણા દુઃખે મહારાજ સુખ્યા હોવા જોઈએ અને મહારાજે કંઈક કાંઈક આપે સુડીનું કાંટે મટાડતા હોય ભગવાન જે કાંઈ કરે એ સુડીનું કાંટે મટાડે એવું છે એટલે કાંઈ દુઃખ નથી હા સુખ જ છે દુઃખ માનસો નહીં ચાલો પરચાવી ભગવાં છે તો મહારાજ પરચો પૂરે થોડો એકમવારતા

અંતરે વિનવું સંકોચ રહે શરીર માં નહી ઉમંગ અમે જ્યારે છે ને માનસરોવરની યાત્રામાં ગયા હતા ને ત્યારે આવા જ વાતાવરણમાં કથા કરતા હજુ આનાથી લો અત્યારે આજે ઠંડુ છે ને આનાથી ઘણું લો એમ એટલે આપણે આમ બહાર આપણે બેઠા હોય અને તમે ટેન્ટ બાંધો અને ટેન્ટ બાંધીને અંદર બેઠા હો અને જેટલો ફેર પડે એટલા વાતાવરણમાં કથા વાર્તા ભજન બધું કરતા માનસરોવરની યાત્રા દરમિયાન એટલા જ વાતાવરણ યજ્ઞ કર્યો માનસરોવરના કિનારે એ આટલું જ ઠંડુ હોય અને ખાલી ટેન્ટ બાંધીને અંદર યજ્ઞ ચાલુ હોય અને ટેન્ટ કેવા હોય ત્યાંના જમીનથી આટલા ઊંચા હોય એક હાથ આટલું ઊંચું હોય જમીનથી લગભગ પાંચથી છ ઇંચ ઊંચું હોય એટલે નીચેથી પવનના સુસવાટા સતત ચાલુ હોય માનસરોવરના કિનારે પવન બહુ સ્પીડમાં આવે કિલોમીટરોના સ્પીડે ચાલતો હોય કૈલાસની આજુબાજુ એટલે ઠંડો પવન હોય આટલી ઠંડી હોય ટેન્ટ ઊંચો હોય એટલે આખી ચામડી કાળી પડી જાય નવી જ ચામડી આવી જાય આખી ગમે એટલું પહેરો ને તમે કોઈ કામ ના લાગે લાઇટ હોય નહીં લાઇટ નહીં કોઈ હિટિંગ સિસ્ટમ તો ત્યાં વિચારવાનું જ નહીં લાઇટના હોય ત્યાં હિટિંગ સિસ્ટમ ક્યાંથી હોય જય ભગત ત્યાં પહોંચીએ હવે એવા કિનારે ભજન કરીને પછી પાછા આવવું પડે દાદા તમારે જેવા ઉંમરવાળા જાય ને જય સ્વામિનારાયણ ને લાકડા જ ખોદવા પડે એવું છે જુવાની અને ચાલે મુક્તાનંદ સ્વામીની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે સંદાજી સ્વામીનું આખ્યાન નીલકંઠ સ્વામી વાંચ્યું હતું પછી વ્યાપકાનંદ સ્વામીનું આખું મેં પતાવી દીધું હતું અત્યારે મુક્તાનંદ સ્વામીને જે મહારાજે પરચા પૂર્યા એની વાત અહીં સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામીને મહારાજની પ્રાપ્તિ થઈ તોય પણ મુક્તાનંદ સ્વામીને હૃદયને વિશે ઊંડું ઊંડું દુઃખ રહેતું હતું આમ બહુ મજા નહોતી આવતી આનંદ નહોતો આવતો ભગવાન ભજવાનો કેમ તો એનું કારણ એ છે આમાં સ્વામીએ નથી લખ્યું પણ એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે મહારાજ ગાદીએ બેઠા રામાનંદ સ્વામીએ જ્યારે શ્રીજી મહારાજને ગાદી આપી ત્યારે શ્રીજી મહારાજે ગાદી ઉપર બેસીને સૌથી પહેલાં સમાધિ પ્રકરણ ચાલુ કર્યું સમાધિ પ્રકરણમાં મહારાજ એવું કરે કે કોઈ આવ્યો અને મહારાજ કાંઈ બોલે એને સમાધિ થઈ જાય મહારાજ ચપટી વગાડે એને સમાધિ થઈ જાય મહારાજની ચાકડીનો અવાજ સાંભળે ને એને સમાધિ થઈ જાય અને સમાધિ થાય એટલે કાષ્ટ થઈ જાય લાકડા જેવો થઈ જાય માણસ સમાધિની અંદર અને બસ પછી એવા ને એવા સમાધિની અંદર એને રાખે એટલે એવી મહારાજે અનેકને સમાધિઓ કરાવી જે આવે ને છ છ મહિના સમાધિ થાય છ છ મહિના સુધી એવું લખ્યું કે શાસ્ત્રમાં માણસના આમ સબ ખડક્યા હોય ને શરીર ખડક્યા હોય એવા ખડક્યા હોય એક હાથ ઊંચું એકથી બીજું શરીર રે બીજાથી ત્રીજું રે ત્રીજાથી ચોથું રે એવા આખા નાખા શરીરો ખડકી દીધેલા આખા ગોડાઉનો ભરી દીધેલા કોઈ છોકરો આવે મારા મારા બાપા તમારા દર્શને આવ્યા પછી આવ્યા જ નથી સમાધિ એટલે જે ભગત ખબર તમને ડેડ બોડી હોય ને એના જેવું શરીર થઈ જાય પણ ડેડ બોડીને તમારે બે કે ત્રણ દિવસ તો બહુ થઈ ગયા પછી એમાંથી ગંધ આવે એની અંદર બધા બીજી બધી બહુ પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય લોહીનું પાણી થઈ જાય અમુક કલાકની અંદર તો જ્યારે સમાધિમાં ગયેલું જે શરીર હોય એ લાગે તમને ડેડ બોડી જેવું એના શ્વાસ તમને બંધ લાગે બધું જ તમને ડેડ બોડી જેવું જ લાગે પણ એના શરીરને કાંઈ ના થાય એ છ મહિના પછી પણ એનો આત્મા પાછો એ શરીરમાં આવે શરીર એવું ને એવું જોઈએ એ સમાધિ અવસ્થા છે એવી સમાધિઓ શ્રીજી મહારાજ છ છ મહિના કરાવતા કોઈ દર્શને જાય ને અને મહારાજની ચાખડીનો અવાજ સાંભળે સમાધિમાં જતો રહે બસ આમ બેઠો છે તમે બેઠા છો આમ મહારાજની ચાખડીનો અવાજ આવે અને તમને સંભળાય બસ આમ નામ જ બેઠા રહો એટલે છ મહિના સુધી આમ નામ જ બેઠા રહો પલાઠી ના છોડો ખાવાનું ના માગો કાંઈ નહીં બસ એક જ અવસ્થા પાછા છ મહિના પછી કોકનો બાપ સમાધિ જતો રહ્યો હોય કોકનો છોકરો જતો રહ્યો કોકની ઘરવાળી જતી રહી હોય કોઈનો પતિ જતો રહ્યો ગોતતા ગોતતા મહારાજ પાવે મહારાજ મારા બાપને તમે સમાધિ કરાવી મારા છોકરાને સમાધિ કરાવી ક્યાં છે પ્રભુ ત્યારે મહારાજ પછી બોલાવે કે આ આવે છે એના બાપ તે પછી જ્યાં એનો ઢગલો માર્યો હોય ને ત્યાંથી આમ ઊભો થઈને એઠો આવે અને પછી ઘર ભેગો થાય આવી મહારાજ સમાધિ કરાવતા એ મુક્તાનંદ સ્વામીને ગમ્યું નહીં કેમ કારણ કે રામાનંદ સ્વામી જે ગુરુ હતા સંપ્રદાયના ઉદ્ધવી સંપ્રદાય રામાનંદ સ્વામી ક્યારેય કોઈને સમાધિ નહોતા કરાવતા અને મુક્તાનંદ સ્વામીએ સમાધિ અરે મહારાજે સમાધિ ચાલુ કરી એટલે મુક્તાનંદ સ્વામીને ગમતું નહોતું એટલે મુક્તાનંદ સ્વામીને એવું થયું કે આ મહારાજ પાખંડ કરે છે કંઈક દેખાવો કરે છે દંભ કરે છે આવું કાંઈ હોય નહીં એવું મુક્તાનંદ સ્વામી પાસે મહારાજે ચરિત્ર કરાવીશ સ્વામીને આવું કંઈ થાય નહીં પણ સ્વામી પાસે ચરિત્ર કરાવીશ અને મુક્તાનંદ સ્વામીને એટલે ભગવાનની વાતો કરે પણ આનંદ થતો નહોતો એટલે આગળ છે પછી તેનો તે કાપવા આનંદ અંતરે દેખાડ્યા શ્રી રામાનંદ સ્વામીને આવી દાજ રહેતી એટલે સ્વામી જ્યારે કાલવાની ને વિશે ખાખરાનું વન હતું ને એની અંદર જાય છે જંગલે અને સ્વામી જ્યારે ત્યાંથી પાછા વળતા હોય છે ત્યારે એમને રામાનંદ સ્વામીના દર્શન થાય છે અને રામાનંદ સ્વામી કીધું મુક્તાનંદ આટલો બધો મુજાયેલો કેમ છે ત્યારે મુક્તાનંદ સ્વામી કે ગુરુ મહારાજ તમે ગાદી હોપીને ગયા સહજાનંદ સ્વામીને એ તો બધાને સમાધિઓ કરાવે છે પાખંડ ચલાવે છે રામાનંદ સ્વામી કે ભૂલીશ નહીં જે એ છે એ તો જે સહજાનંદ સ્વામી છે તો સર્વ અવતારના અવતારી છે હું તો ડૂગડૂગીનો વગાડનારો છું ખેલને ભજવનારો તો એ છે મેં તને કીધું તું પણ તું ભૂલી જાય છે વારે વારે આ એ સહજાનંદ સ્વામી છે એ જ ભગવાન છે માટેને ભગવાન માની લે અને પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજની સૌ પ્રથમ આરતી ઉતારી જય સદ ગુરુસ્વામી જે આરતી કરીએ છીએ એ મહારાજે સ સ્વામીએ મહારાજની આરતી સૌ પ્રથમ કાલવાનીમાં કરી અને રામાનંદ સ્વામીનો ઢોલિયો ઉતાર્યો રામાનંદ સ્વામીની ચાખડીઓ ઉતારી મહારાજને પહેરાવી મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ તો ગુરુ મહારાજનો ઢોલિયો કહેવાય આની ઉપર અમારે ન બેસાય આ ચાખડી અમારે ના પહેરાય તો ગુરુ નહીં કહેવાય તો કે ના હવે હું નહીં છેતરાઉં પહેરો પહેરીને આરતી કરી અને મુક્તાનંદ સ્વામી ત્યાં આરતી કરીને પછી મુક્તાનંદ સ્વામી બહુ આનંદમાં રહેવા લાગ્યા હવે મુક્તાનંદ સ્વામીની શું કથા છે એ કથા આવે છે મુક્તાનંદ સ્વામી આવે ભગવાન બહુ મજાથી ભજવા લાગે અને બીજાને પણ ભજાવવા લાગે આવું સ્વામીએ ચરિત્ર કરીશું પછી તો સ્વામી જે જે વૃત્તિ જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજની મૂર્તિને જોવે તમારા ખિસ્સામાં જય ભગત એક મિલિયનનો હીરો હોય એક મિલિયનનો અને એ હીરો તમે ખિસ્સામાં ઘેરથી લઈને નીકળ્યા હો અને એ કથામાં આવીને બેસી ગયા પણ હીરો ગાડીમાં રહી ગયો હોય અને તમને સ્વામીએ કીધું કે અહીંથી ઊભા થઈને બહાર જવાનું નહીં તો તમારું અહીં કથામાં બેઠા હો પણ મન ક્યાં જાય ક્યાં જાય હીરામાં હીરામાં જાય ને કેમ કારણ કે એક મિલિયન ડોલરનો હીરો છે એવી રીતે મુક્તાનંદ સ્વામીને એવું થઈ ગયું કે ગમે તે કરે પણ વૃત્તિ ભગવાનમાં જાય ગમે તે ક્રિયા કરે પણ વૃત્તિ ભગવાનમાં જાય સ્વામીને એવું થઈ ગયું મુક્તાનંદ સ્વામીને એમને હીરો એ લાગ્યો એટલે હીરો જેને જે મનાયો હોય ત્યાં જાય જો આપણને ભગવાન હીરો મનાયા હોય તો ભગવાનમાં વૃત્તિ જાય ભગવાનના સંતોમાં બહુ હેત હોય તો એમાં વૃત્તિ જાય જો આ તમે કેટલા મોડા આવતા હો જતા હો પણ સવાર આવી જવાય ને આવી જવાય ને આમાં મેન કેટલી શ્રદ્ધા તો કોઈ બીજા બેન જોડે અહીંયા આવી જાય ને મંદિરે એટલે જેટલી શ્રદ્ધા વિશે જેટલું ભગવાનમાં હેત હોય જેટલું સંતોમાં હેત હોય જેટલું મંદિરમાં હેત હોય જેટલું સત્સંગમાં હેત હોય એટલું થાય નહીં તો આ ટાઢમાં તો ગોદળું છોડવું ના ગમે આ ટાઢ એવું છે કે ઉઠવું જ ના ગમે માસના તો પછીની વાત રહી પણ આ ટાઢ જ એવી હોય છે કે અમે માંડ માંડ એમ થાય કે આ હવાર પડી ગયું એટલી વારમાં હજુ તો રાત્રે હજુ હમણાં હૂતા હતા ને એટલી વારમાં હવાર પડી ગયું બે ધાબડા હોય એમ થાય કે ભગવાન હજુ રાત લાંબી કર દે ભગવાને હું ઊંઘી રહે તો સારું એવું લાગે પણ જો આપણને હેત હોય તો દોડીને ભગવાન પાસે અવાય બોલો આજે હજુ અત્યારે હમણાં સંતો બધા ઠંડા અને નાહવા જતા મેં કુંભાઈ નથી નાવું રહેવા દો આપણે થોડી વાર રહીને નાઈએ થોડું તપેલું ગરમ કરો પછી સ્નાન કરો બાકી સંતો તૈયાર થઈ ગયા બધા કૌશીલ ભગતને બધા નાહવા માટે બાથરૂમમાં પહોંચી ગયા શ્રી સ્વામી નાહવા માટે તૈયાર થઈ ગયા હું ભાઈ નથી નાવું રહેવા દો આવે અડધું રાખો હમણાં અડધું ગરમ થાય પછી એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાનમાં હેત હોય એટલે એવા સંતો ભક્તો તરત દોડી દોડીને ભાગે મુક્તાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામીને એક વખત એવું થયું હવે જે સ્વામીને પરચો મહારાજ પૂરે છે એની વાત અહીંયા આગળ સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામીની હંમેશા વૃત્તિ ભગવાનમાં રહેતી અને મુક્તાનંદ સ્વામી પછી ગામડાઓ ફરવા માટે જાય છે એની અંદર મુક્તાનંદ સ્વામી એકવાર ચાલ્યા જતા હતા પછી ચાલે બેસે જાગે સુવે સ્વામી સહજાનંદજીને જુએ જ્યારે કરે અંતરે વરતી દેખે સુખ સાગર મૂરતી પછી વાતમાં ચિતન લાગે મનમૂર્તિ અનુરાગે

સ્વામી પણ બીજાને સમાધિ કરાવી સ્વામીના વચને સમાધિ થવા લાગી આવો મહિમા મુક્તાનંદ સ્વામીનો વધ્યો મુક્તાનંદ સ્વામીએ મહારાજના પ્રતાપે બીજા કેટલાય જીવોને સમાધિ કરાવી પછી મુક્તાનંદ સ્વામીને એક દિવસ જે મહારાજ પરચો કરે છે સ્વામી એક દિવસ ચાલ્યા જતા હતા રસ્તામાં જંગલ આવ્યું પહેલાં તો કાંઈ આવું હતું નહીં કે આવો યોગ નહોતો કે આવી વસ્તી નહોતી પહેલાં તો જંગલ વિસ્તારો ઝાઝા હતા આટલી બધી વસ્તી પણ નહોતી અને સંતો પહેલાં પગપાળા જતા પગપાળા એટલે પગથી ચાલીને જવાનું આવી ટાઢમાં પગથી ચાલીને જવાનું આવી ટાઢ હોય ત્યારે અને સમરની અંદર જેવો તાપ પડે ને એ તાપમાં પણ પગથી ચાલીને જવાનું એટલું નહીં ઉઘાડા ને ઉઘાડા પગે ઉગાડા પગે ચાલીને જવાનું પગમાં જોડાઈ નહીં પહેરવાના આપણે નંદ આખ્યાનની કથામાં સાંભળ્યું હતું દાદા ગુરુજી પોપટ તરીકે પૂર્વાશ્રમમાં હતા અને જે ઘનશ્યામ સ્વામીને કહેવાથી એમની આરે ચાલ્યા હતા ઘનશ્યામ સ્વામીને બધા સંતો તો ઉઘાડા પગે ચાલ્યા જતા હતા ઠંડીની અંદર ઉઘાડા પગે ચાલવાનું ગરમીમાં ઉગાડા પગે ચાલવાનું ઠંડી અને ગરમીમાં કેટલી વખત મારા જે પ્રકરણ ફેરવેલા એક પણ વસ્ત્ર શરીર પર નહીં રાખવાનું આ ઓઢ્યું છે ને આટલું ઓઢ્યું છે હવે આની નીચે સીધું શરીર હોય પણ આ કપડું નહીં રાખવાનું કપડાં વિના ઉઘાડા રેતીમાં ઊંઘવાનું ધૂળમાં ઊંઘી જવાનો જંગલોમાં ઝાડવા નીચે ઊંઘી જવાનું આવું બધું મહારાજ સંતોને વર્તાવતા અને જંગલોની અંદર ભયાનક જ્યાં સિંહ વાઘ ચિત્તા સાપ એવા બધા જ્યાં જંગલી પ્રાણીઓના આવું બધું ઝેરી જનાવરો હોય એની વચ્ચે સૂવું પડતું એની વચ્ચે રહેવું પડતું એની વચ્ચે ફરવું પડતું બોલો હરિભક્તોને નાતબારા રહેવું પડતું આપણે તો અત્યારે બધી રીતે સૂકિયા થઈ ગયા છે ભગવાન એ બધા પ્રકરણો અત્યારે ક્યાં ફેરવે અત્યાર જો એક જ ચિઠ્ઠી મહારાજ મોકલે હમણાં અહીં મહારાજ બેઠા છે નીચેથી એક ચિઠ્ઠી મોકલે કે હે વાલા સંતો હે વાલા દાદા હું તમારા પર બહુ રાજી થયો છું તો તમે અત્યારે પાંચ કલાક માટે બહાર જઈને મારું ધ્યાન કરો દાદા અહીં ચિઠ્ઠી એવી મોકલે અહીં મચ મશીન એક નીચે રાખ્યું હોય મહારાજે ચરનાર કે જેને મારે કોઈ ઓર્ડર કરવો હોય તો મારે નીચેથી પેલો ફેક્સમાં કેમ કાગળ મોકલે એ હું કાગળ મોકલીશ એમાં જો આજે હવારમાં આપણે અહીંયા આગળ સીધા અત્યારે આરતી કરી અને મારા જે કાગળ મોકલે કે હે વાલા સંતો હે દાદા તમે અહીં રહ્યા હું બહુ રાજી થયો મારા દર્શન કરીને તમે રાજી થાવ છો અને તમે હવે બધા બહુ પાક્કા થઈ ગયા હોય એવું મને લાગે છે તો તમે ખાલી પાંચ કલાક મારું ધ્યાન કરવા માટે બહાર બેહો તો આપણે શું કહીએ કે મહારાજ ભૂલથી કાગળ મોકલાઈ ગયો છે અમને નહીં મોકલવાનો હોય ભૂલથી પાછો નાખીએ અંદર અંદર પાછો મશીનમાં નાખી દઈએ સમજ્યા ને કે આ કોરો લઈને ફરીએ મહારાજ ક્યારેક તો પેપર લે ને જો આવે મહારાજ મુક્તાનંદ સ્વામીનું પેપર કેવું લે છે મુક્તાનંદ સ્વામી ચાલ્યા જાય છે એની અંદર જંગલની અંદર રસ્તામાં ચાલ્યા ગયા

ઉતરવા લાગ કાંઠે રહે તો એક એવું જંગલ આવ્યું અને જંગલની અંદર એક નદી આવી આ બાજુ જંગલ છે નદી ઉતરીને હામે કાંઠે જવાનું છે આ બાજુ હાંજ પડવા આવી છે નદીનું પાણી છે પીવાય એવું નથી કંઠ સુકાઈ ગયો છે વાઘ અને દીપડાના અવાજો થાય છે અને સૂર્ય ઢળવા આવ્યો છે આવું જંગલ હવે હામે નદીને હામે કાંઠે જવાનું છે આવું ભયાનક વાતાવરણ થઈ ગયું થોડી કલ્પના કરો કે એક જંગલમાં આપણે એકલા અટવાઈ ગયેલા હોઈએ રાત પડવા આવી હોય વાઘ દીપડાના અવાજો થતા હોય ઝેરી સરપો ત્યાં ફરતા હોય નદીનો વેણ જાતો હોય આપણા કંઠ સુકાયા હોય હામે કાંઠે આપણે જવું છે પણ જવા માટેનું કોઈ સાધન નથી અને ત્યારે એવો સમય આપણને દેખાય ત્યારે શું વિચાર આવે શું વિચાર આવે કેવું લાગે વાતાવરણ અને હૃદયમાં કેવું થાય બસ ભગવાનનો ભગત હોય તો કેવું થાય આમાં મુક્તાન કેવું થાય છે જો આટલા વચ્ચે ન દેખી સમાજ મુક્તાનંદ ને મોદ છે ઘનો આનો અર્થ શું થયો દાદા સમાજ સંકટનો સમય જ્યારે સ્વામી આવો કે આ બાજુ વાઘ ખાઈ જાય એમ છે અને નદીના હામે કાંઠે જવાય એમ નથી અહીં આગળ ભયાનક પ્રાણીઓ રહે છે એની વચ્ચે મારું મોત થાય એવું છે આવું જ્યારે મુક્તાનંદ સ્વામીએ જોયું ત્યારે મુક્તાનંદ સ્વામીને કે છે મુક્તાનંદને મોદ છે ઘણો મુક્તાનંદ સ્વામીને આનંદ આનંદ થઈ ગયો બહુ આનંદ થયો તે શું થયો આનંદ થયો આવું થાય કોઈ દી આપણને ના થાય પણ મુક્તાનંદ સ્વામીને થયું તે વાલા કોણ લાગ્યા મહારાજને મુક્તાનંદ સ્વામી મહારાજ વારે વારે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે ને આપણે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કરીએ ને કારણ એ છે કારણ કે દુઃખના પ્રસંગની અંદર એમને આનંદ થતો દુઃખ જ્યારે હોય છે ત્યારે જ ભગવાન એની ભેગારે છે આપણને જેટલી ચિંતા ના હોય ને આપણને ઠંડી લાગે નહીં એના કરતાં આપણા કરતાં કરોડ ગણી ચિંતા સિંહાસનમાં બેઠેલા મહારાજને હોય આપણને ભૂખ લાગી હોય ને એની ચિંતા આપણને જેટલી ના ને અબજો ગણી એને થાય આપણને જ્યારે થોડું ઘણું એક કીડી કીડી ને કેટલું દુઃખ થાય એક કીડી કોઈને કરડી હોય તે કેટલું દુઃખ કહેવાય એટલું દુઃખ પણ આપણને જો આવે તો શ્રીજી મહારાજના હૃદયમાં એટલી દયા છે કે એને તરત દુઃખ થાય છે પરંતુ એ કીડી કરડે એટલું દુઃખ પણ આપે છે એ પણ કોઈ કારણથી આપે સ કારણ આપે છે અકારણ કશું આપતા નથી ભગવાનની તમામ ક્રિયાઓ સ કારણ છે કારણ વિનાની એક પણ નથી જે કાંઈ આપણા જીવનની અંદર બનતા સુખ દુઃખના પ્રસંગો છે એ ભગવાન સકારણ કરે છે કારણ વિના નથી કરતા એનું જે જજમેન્ટ છે એની જે ગણતરી છે એનું જે મેથેમેટિક્સ છે આપણા મગજમાં સમજાય એવું નથી પણ એ જે કરતા હોય છે એમાં આપણું હિત જ હોય છે આપણું અહિત થાય એવું કાંઈ હોતું નથી કારણ કે ભગવાનને ભગવાનના ભક્તો બહુ વાલા છે ભગવાનને આપણું દુઃખ જોઈને તરત હમણાં જ આવ્યું હતું હરિચરિત સાગરની કથામાં કે ભગવાન તો અતિ દયાળુ છે એને એમાં જેટલી દયા છે એટલી કોઈનામાં દયા નથી જેટલી દયા આવીશ બધી એમાંથી આવીશ જેટલી કરુણા આવીશ બધી એમાંથી આવીશ જે કાંઈ સારું છે બધું ભગવાનનું છે બાકી બધામાં તો અંશ પડ્યા છે બાકી એના સમુદ્ર તો ભગવાનમાં પડ્યા છે એટલે ભગવાન છે એવા છે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા બહુ આનંદ થઈ ગયો કેમ ગોવિંદ ગોવિંદુ એ સુજાશે આપનું જય ભગત તમારી જોબ ઉપર તમે જ્યાં જોબ કરતા હો ત્યાં જોબ ઉપર કોઈ બાજુની અંદર બીજી ઓફિસ હોય એ ઓફિસમાં કામ કરતો કોઈ વ્યક્તિ હોય અને એની ગાડી હળકી ગઈ તમને શું થાય ખાલી જુઓ તમે જુઓ અને તમને એમ થાય ગાડી આની હળકી ગઈ કદાચ થોડો ઘણો લાગણી સ્વભાવ હોય તો એમ થાય કે એનું ખોટું થઈ ગયું પણ કાંઈ બીજું કંઈ જાજુ થઈ જાય પણ તમે બીએમડબલ્યુ લીધી હોય અને હળગી ગઈ એ જ દિવસે તો તો થાય તો થાય ને એમ મુક્તાનંદ સ્વામી શું કહે છે મુક્તાનંદ સ્વામીને એવું છે કે થાશે ગમતું ગોવિંદનું એમાં શું જાશે આપણું આપણે ભગવાનની વસ્તુઓ છીએ દાદા આપણે કોની વસ્તુ છીએ ભગવાનની એટલે આપણે આપણને કંઈ પ્રોબ્લેમ થાય એનું દુઃખ કોને થાય ભગવાનને પણ પ્રોબ્લેમ ક્યાં છે દુઃખ કોને થઈ જાય છે આ આપણને એટલે માલિકો આપણે થઈ જઈએ છે માલિક જો ભગવાન થાય માલિક જો ભગવાનને કરીએ તો કોઈ દુઃખ ના થાય પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જીવ પોતે પોતાનો માલિક થઈ જાય છે જો ભગવાનને કરતા માને અને ભગવાનને માલિક માને હું તો ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ છું એને જેમ વાપરવું એમ વાપરે એને મને સુખી રાખો મને દુખી રાખો એને મને કોઈ પ્રકારના બહુ પ્રકારના ભોગ આપી દેવા ન આપવા મને ભીખ ભીખમાગતો કરી દેવો કે હાથીની અંબાડીએ બેસાડવો એ તો એના હાથમાં છે હું તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ છું જેમ પેલો રોબર્ટ હોય આ મંગળ ઉપર માર્સ ઉપરને બધે રોબટ મોકલે ને ત્યાંથી એ ફોટા લે ને બધું કરે રોબટો ફરતા હોય માણસો નથી ફરતા ફરે છે રોબટો અહીંથી કેટલા કિલોમીટર દૂર જઈને રોબોટોને આની માહિતી લાવે છે એમ આપણે શ્રીજી મહારાજના રોબોટ જો બની જઈએ તો આપણને ક્યારેય દુઃખ ના થાય બધી જ ચિંતા એને થાય બધું જ એના માથે નાખવું આપણે જ્યારથી માલિકી ધરાવીએ છીએ પોતાની જાત ઉપર એક તો આપણે માલિક છીએ નહીં આપણા આપણી કોઈ જગ્યાએ સત્તા છે જ નહીં સત્તા માત્ર ભગવાનની છે હવે આપણે સત્તા ધરાવતા થયા આની ઉપર આપણે માલિકી ધરાવતા થયા એટલે આની ભેગા આપણે સુખ દુઃખને પામીએ પણ આપણે એવું જ માનીએ હું તો વસ્તુ છું મહારાજની મહારાજને જેમ વાપર્યું એમ વાપરે છે મહારાજને જેમ બટન દબાવવું એમ દબાવે છે મહારાજને જેમ રાખવા હોય એમ રાખે છે જેમ રાખવા એમ રાખે મારો સેલફોન હોય કે તમારો સેલફોન હોય તો એ સેલફોનને તમે ગાડી મૂકી નહીં આવો તો એવું કેમ મન કે મારે ના લઈ ગયા એવું કે ભગત તમારો સેલફોન તમે ગાડીમાં મૂકીને આવો તો એ સેલફોન તમને એવું કહે કે મને ભગવાનના દર્શને કેમ ના લઈ ગયા અંદર એવું કે ખરો ના કે કારણ કે એ તમારી વસ્તુ છે તમે એને આરે લઈ આવો તો એ એવું નહીં કે મને મંદિરમાં કેમ લઈ આવ્યા એને તમે પાંચ વખત ડાયલ કરશો તો એવું નહીં કે મને ડાયલ કેમ કરીને કટ કરી દો છો અને ઉપાડશો પંદર દિવસ એને ડિસ્ચાર્જ કરીને મૂકી દેશો તોય એ કાંઈ નહીં બોલે એવી રીતે ભગવાન આપણને ડિસ્ચાર્જ કરી દે ચાર્જ કરી દે યુઝ કરે ઘડી યુઝ કરીને મૂકી દે ઘડીક બહાર મૂકે ઘડીક અંદર મૂકે ક્યારેક સુખમાં મૂકે ક્યારેક દુઃખમાં મૂકે ક્યારેક ભૂખ્યા રાખે ક્યારેક જમાડે ક્યારેક આપણું ધાર્યું કરાવે ને ક્યારેક આપણું ધાર્યું ન કરાવે પણ બધું જ એ મહારાજ કરે છે એનાથી જ થાય છે હું એની વસ્તુ છું આવું જે માને છે એ માટે સુખી કારણ કે એને એવું લાગે મારું કંઈક ગયું નથી જે કંઈ છે કંપનીને લોસ મારે શું કંપનીને લોસ જાય એમ બોલે શું એનો પગાર લઈને તો હાલતો માલ ના વેચે તો કંપનીને લોસ જાય એમ એ તો ભગવાન હું તો માલ છું એવું મુક્તાન સ્વામી વિચારે છે છે એટલે જો સ્વામી કે થાશે ગમતું ગોવિંદ તનુ એ માહિસુ જાસે આપનું એમ દ્રઢ કર્યો થાપ આવ્યા વિપ્રરૂપે હરી આપ જયારે સ્વામી આવું વિચાર્યું ત્યારે મહારાજ બ્રાહ્મણના રૂપમાં ત્યાં આવી ગયા કહે સાધુ શું કરો છો વિચાર આવો ઉતારું હું હું નદી પાર સાધુ વિચાર્યા કરો છો આવો હું તમને નદી પાર ઉતારી પછી થઈ મોરે મૂક્યા નદી ઉતારી પછી મુક્તાનંદ સ્વામીની આગળ ચાલતા ચાલતા નદી ની પેલે પાર બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન ઉતારી ગયા કહે ચાલો હું આવું છું એમ રહ્યા મુક્તાનંદે ચાલી પાછું દ્રષ્ટે નવ દેખ્યું બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન મુક્તાનંદ સ્વામીને નદીને હામે કાંઠે લઈ ગયા અને પછી હામે ગયા પછી મુક્તાનંદ સ્વામી આમ પાછું વળીને જોયું ને મુક્તાનંદ સમય કે આવે તમે ચાલતા થાવ હું આવું છું ધીરો ધીરો તે મુક્તાનંદ સમય આમ થોડું ચાલ્યા પાછળ જોયું તો કાંઈ ના મળે જે વિપ્ર રૂપમાં આવેલો બ્રાહ્મણ હતો એ અદ્રશ્ય થઈ ગયો એ જે વિપ્રરૂપ જે બ્રાહ્મણ આવેલો હતો એ દેખાયો જ નહીં કોણ હતું એ ભગવાન હતા મહારાજ પોતે હતા બોલો જે ભગવાનનો પાકો ભગત હોય ને એને આવા અનુભવો બહુ થાય ભગવાન આવે કોઈ બીજા રૂપમાં આવ્યા હોય આવીને કાંઈક કરી જાય અને અદ્રશ્ય પણ થઈ જાય આવા ભગવાનના ભક્તોને પરચાઓ થતા હોય હા અજાનો માણસ હોય હા વજાનો માણસ જેને તમારે કોઈ લેવા દેવા ના હોય એ ક્યારેક આવે તમને કાંઈ જોખમ થાય એવું હોય હામેથી આવીને કે તમને આવો પ્રોબ્લેમ થાય એવો છે તો તમે આટલું કરોને હવે તમે એની વાત કદાચ માનો અથવા ન માનો પણ એ તમને બહુ આગ્રહપૂર્વક અજાનો માણસ આવીને કે તો એક તમે આમ જ કરો કારણ કે તમને આવો પ્રોબ્લેમ થાય એવો છે અને તમે જ્યારે એવું કરો અને કર્યા પછી તમે જુઓ કે માણસ આવ્યો હોય આવ્યો હોય જે જ રસ્તેથી આવ્યો હોય ને જેટલે દૂર ફૂટથી આવ્યો હોય તમે આમ પાંચ દહ ફૂટ પચાસ ફૂટ જુઓ તો અદ્રશ્ય થઈ ગયું હોય એવા ભગવાન અનેકા અનેક પરચા પોતાના ભક્તોને પૂરતા હોય છે ભગવાન પ્રત્યક્ષ અને પ્રગટ છે પોતાના ભક્તની હંમેશા સાથે છે એક ઘડીના કરોડમાં ભાગ જેટલા સમયમાં પણ ભગવાન પોતાના ભક્તથી દૂર રહેતા નથી જે કાંઈ આપણને સારું દેખાય બધું મહારાજનું આપેલું છે એમ મુક્તાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામીને મહારાજ હામે કાંઠે લઈ ગયા જોયું તો વિપ્રરૂપ દ્રષ્ટિના દેખાયું અદ્રશ્ય થઈ ગયા ત્યારે મુક્તાનંદે મન જાની મહાપ્રભુજીએ મેર આની આજ આવ્યો તો કષ્ટ પાર તેમાં શ્રી હરિએ કરી સાર એવા બીજા પર ચાપન ગના કહીએ કેટલા મહારાજ તના એવા તો કેટલાય પરચાઓ મહારાજના છે આવે એક બીજો પરચો કે છે એક અખંડાનંદ આનંદી કામ કદી અતિ સુખ ન ડગે મને હવે અખંડાનંદ સ્વામી કરીને એક સ્વામી હતા એની કથા કે છે એવા હતા કે સુખ દુઃખમાં ક્યારેય ડગે એવા નતા ગમે એવું સુખ આવી પડે ગમે એવું દુઃખ આવી પડે પણ ડગે નહીં માણસ બે અવસ્થામાં ડગે ભગત બહુ સુખ આવે ને એ આરે પાંચસો મિલિયનની લોટરી લાગે ને તો પછી ઠેકાનું ના રહે સત્સંગનું ના રહે ભજનનું ના રહે કારણ કે પાંચસો મિલિયન વાપરવા ક્યાં કેટલી કંપનીઓ નાખવા ઉપડે કેટલી ગાડીઓ લઉં એમાં ઉપડે એટલે એમાં ના થાય અને અતિ દુઃખ આવે એટલું બધું દુઃખ આવે એટલું બધું દુઃખ આવે કે કોઈ રીતે આરો જ ના મળે તો પણ જીવ ભગવાન ના ભજી શકે અતિ સુખ અને અતિ દુઃખમાં પણ જે ભગવાન ભજે એ ભગવાનનો પાકો ભક્ત કહેવાય ગમે એવું દુઃખ આવી પડે અને એટલું સુખ આવી પડે પણ જે ભગવાનને ભજી લે એ પાકો ભગવાનનો ભક્ત હોય સ્વામી એવા હતા ગમે એવું સુખ દુઃખ આવે પણ એનું મન ક્યારેય ફરે નહીં ભય વિગ્રહ વિપત્તિ આવે માના માને મન ન ડોલાવે ભય આવે ગમે એવો ભય આવે તોય એને બીક ના લાગે ગમે વિપત્તિ આવે તો એને એવું ના લાગે બહુ મોટી વિપત્તિ આવી ગઈ છે આ લોકો જ આવો છે હોય થાય ના થાય આ લોક જ એવો છે થાય અહીં સિસ્ટમ જ એવી છે થાય અહીં હરિકેન આવે તો કોઈને એવું આશ્ચર્ય લાગે ઓ હરિકેન આવે એવું લાગે કોઈને કોઈને લાગે કેમ કારણ કે આ દેશમાં આવે જ છે એટલે થાય જ અહીં આગળ ગેસ લાઈન ફ્રોત થઈ જાય તો કોઈને પાણીની લાઈન ફ્રોત થઈ જાય કોઈને એવું લાગે ઓહો પાણીની લાઈન ફ્રોત થઈ ગઈ ભાઈ થાય જ આ દેશ જ એવો છે આ દેશમાં બધું જ થાય જે જેની જે સિસ્ટમ હોય એમ થાય એટલે જેને એનો ખ્યાલ હોય તો એને વિપત્તિ આવે તો એવું ના લાગે કે ઓહો અને જેને થોડી સમજણ હોય એને એવું ના લાગે ઓહો શું થઈ ગયું થાય ભાઈ આ પૃથ્વી જેવી છે અહીં બધું જ થાય આ શરીર છૂટે અને ભગવાનના ધામમાં પહોંચીએ કશું નહીં થાય બાકી અહીં બધું જ થશે અહીં ડાયાબિટીસ થશે કોલેસ્ટ્રોલ થશે દાદા બધું જ થાય ને ગોઠન દુઃખે બધું ક્યાં થાય અહીંયા જ થાય પછી મુક્તનો દેહ બંધાઈ જાય પછી ગોઠન દુઃખે પછી કાંઈ કોલેસ્ટ્રોલ વધે પછી કાંઈ ગરડા થવાય પછી કાંઈ નહીં એક જ અવસ્થા એ ખરખું જ રહેવાનું ભગવાન જેવા રૂપાળા એવા જ આપણે રૂપાળા ભગવાનને જેવું થાય એવું આપણને થાય ભગવાન જેવી તાકાત એટલે એ સારામાં સારું સુખ છે પણ એના માટે પહેલા અહીં તૈયાર થવું પડે પછી મહારાજ આપણને પસંદ કરે સ્વામી ચાલતા ચાલતા જંગલમાં પહોંચી ગયા અખંડાનંદ સ્વામી પણ અને સ્વામી જ્યારે જંગલમાં પહોંચ્યા જ્યાં એક પણ મનુષ્ય નથી ત્યાં સ્વામીને તિયા આવી વીટ્યા વાઘ ચારે અખંડાનંદ દેવી ચાર્યું ત્યારે ચાર વાઘ સ્વામીને હામાં મળ્યા સ્વામીને ચાર વાઘ મળ્યા છે જંગલમાં મળ્યા છે હા પાંજરામાં નથી મળ્યા ટ્રેન કરેલા વાઘ નથી હિંસક વાઘ છે અને એ ચાર જંગલમાં મળ્યા અને સ્વામીએ જ્યારે ને જોયા ત્યારે સ્વામીએ વિચાર્યું તમે વિચારો ભગત ચાર વાઘામાં મળે તો હે આમ જવું કામ જવું ઝાડ પર છોડું ઉપર એમ થઈને ને ના ચલાતું ના દોડાતું હોય તોય દોડવા મહેનત કરીએ ને હા તોય ચડી જવાય પણ જો સ્વામીએ શું વિચાર્યું આ જ્યારે સંકટ આવે ને ત્યારે આવું વિચારવું જ્યારે સંકટ આવે ને ત્યારે આવું વિચારવું વિચાર આવો કરવો પણ આ સંકટ આવે તો જ ખબર પડે ને ખબર કેમ પડે નહીં તો હા ગાડી અથડાવવાની હોય ક્યારેક કોઈ જગ્યાએ કંઈક સર્પ કાળો આપણને હામો ઝેરી મળી જાય ક્યારેક કંઈક એવું કંઈક દુઃખ આવવાનું હોય તો ખબર પડે ને કે કેવું દુઃખ તો જો આજ આવ્યો આ દેહનો કાળ મારી સ્વામીને ખબર પડી ગઈ કે આ વાઘ હમણાં મારીને ખાઈ જશે આ આજે આ શરીર પૂરું થવાનું છે આવે પણ સ્વામીએ શું વિચાર્યું મોડું વહેલું પડત આ દેહ એહ વાતમાં નહીં સંદેહ મોડું વહેલું તો આ શરીર પડવાનું જ છે વાત તો નક્કી જ છે કોઈ વીસ વર્ષે બાવીસ વર્ષે પચાસ વર્ષે સિત્તેર વર્ષે એસી વર્ષે નેવું વર્ષે હો વર્ષે પછી એકસો ને પાંચ વર્ષે એકસો ને દસ વર્ષ પછી અરે એકસો ને વીસ આ ને પછી પછી કેટલું પછી તો પડવાનું છે ને સ્વામીએ વિચાર્યું આજકાલ ગમે ત્યારે આ શરીર તો પડવાનું છે અને પડે છે શરીર આત્મા તો મરતો નથી આત્મા જન્મતો નથી અને ખરેખર આત્માને આપણે જોતા જ નથી આપણે જેને એવું માનીએ છીએ કે આ મરી ગયો કા જીવ્યો એ તો આપણે આ લોકની દ્રષ્ટિએ દેહ ભાવમાં જીવીએ છીએ એટલે આપણને એવું લાગે છે નહીં તો વાસ્તવિક કોઈ જન્મતું નથી કોઈ મરતું નથી કારણ કે જે આત્મા છે એ આત્માને આપણે જોયો જ નથી આપણે તો કોઈના શરીરને જોયું છે આપણે જે કોઈ જોઈએ છે એના શરીરને જોઈએ છે આત્માને તો આપણે આપણે પોતાના આત્માને નથી જોઈ શકતા બીજાના આત્માને ક્યાંથી જોઈ શકવાના હવે બીજાના આત્માને પણ આપણે જોયો નથી પણ એ જે શરીરમાં છે એ શરીરને આપણે રાત દિવસ જોઈએ છે એટલે એ શરીર જ્યારે આપણાથી દૂર જાય શરીર તો આપણી વચ્ચે જ હોય છે ફક્ત એ આત્મા જતો રહે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ જતા રહ્યા પણ એ તો શરીર તો આપણી પાસે જ જેને આપણે ઓળખતા થાય એ તો આપણી પાસે છે એ ક્યાં આપણાથી દૂર ગયું એ તો આપણી પાસે છે જે વ્યક્તિને આપણે જે નામથી ઓળખીએ છીએ તો આપણી પાસે છે અને એમાં જે બેઠેલો છે એને આપણે કોઈ દી જોયો નથી જન્મ્યો તે દિનનો જોયો નથી ઠેક એ એ મૃત્યુ પામે ત્યાં સુધી અંદર બેઠેલાને તો આપણે જોતા નથી કે લાંબો છે ટૂંકો છે કેવો છે ગોરો છે કાળો છે એ તો આપણને ખબર નથી આપણે પોતાના આત્માને નથી જોતા એને ક્યાંથી જોવાનું હવે એ શરીર જે છે એ શરીરને ઓળખીએ છીએ માટે ભગવાનનો ભક્ત હોય એને કથા વાર્તા એ કરીને જ્ઞાનની દ્રષ્ટિ કેળવે તો એને ખબર પડે કે આ તો આત્માઓ છીએ આપણે બધાય ભગવાનને ભજવા નીકળેલા છીએ આ શરીર કોઈનું મોડું પડે છે કોઈનું વહેલું પડે છે પણ ભગવાનનો ભક્ત છે ભગવાનના ધામને પામે છે જગતના જીવો લખ ચોરાશીમાં જાય છે મોડું વહેલું પડતા દેહ એ વાતમાં નહીં સંદેહ માટે આજ થયું હતી સારું વાઘ અર્થે આવ્યું તન મારું સ્વામી કે બહુ સારું થયું કે વાઘ અર્થે મારું શરીર કામમાં આવી ગયું વાઘના કામમાં તો આવ્યું મારું શરીર એમ જાણીને સ્વામી બહુ રાજી થયા હવે વેડ ન કરવી કાંઈ જાઉં વેલો વાઘ પાસે ધાઈ ચાલે અખંડાનંદજી જ્યારે આવ્યા અલબેલો વારે ત્યારે જ્યાં સ્વામીને થયું આવે વાઘ પાસે હું દોડીને જાઉં વાઘ મને વેલો ખાઈ જાય ને તો વાઘના કામમાં મારું શરીર આવી જાય અને જ્યારે સ્વામી હામે વાઘની સામે ચાલીને ગયા પેલા વાઘ બધા જોઈ રહ્યા સ્વામીની હામું કે આ કેટલો નિડર છે અને બીક નથી લાગતી અમે ચાર જણા છીએ તોય સ્વામી તો આમે એની હામે આમ જોઈ રહ્યા અલા વાઘ સ્વામીને હામું જોઈ રહ્યા સ્વામી કે મારી હામું હું જોવો છો ખાવ મને ખાઈ જાઓ વાઘને એવું કે છે સ્વામી હામેથી ત્યારે વાઘને એમ થયું કે આવા સાધુ એ વાઘના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો કોને પ્રવેશ કર્યો ભગવાને અને વાઘને એવો સંકલ્પ થયો કે આવા સાધુને કેમ ખવાય ભગવાનના સાધુને વળી મારાથી મરાતા હશે ભગવાનના સાધુને મારાથી ખવાતા હશે એ વાઘ બધાય પછી ભગવાન એના હૃદયમાં પ્રવેશ કર્યો ને એટલે એને એવો વિચાર આવ્યો અને પછી એ વાઘ બધાય હતા ને એ બધાય આવ્યા વારે પોતે ભગવાન થયું સાવજને ઉર જ્ઞાન પછી લોટી લાગ્યા વાઘ સાધુને કેમ પછી પ્રદક્ષિણા ચાર ગયા વાગ તે વન મોજાર સ્વામીની ચાર પ્રદક્ષિણાઓ કરી અને વાઘ જંગલમાં જતા રહ્યા પગે લાગીને બોલો દાદા આપણે ઝાડ ઉપર ચડવાનું ગોતીયે નામથી આમ ગોતીએ અને સ્વામીએ વાઘને પગે લગાડીને મોકલી દીધા હા પણ એટલી નિષ્ઠા જો ભગવાનમાં હોય તો આવું થાય ભગવાનમાં આટલો વિશ્વાસ હોય તો આવું થાય ભગવાનને વિશેષ અનન્ય ભાવ હોય કારણ કે ગમે એવો છે અરે કાળો સર્પ આવી ગયો આપણી અમે કોબરા પણ ભગવાનની જો ઈચ્છા ન હોય મારી મરે જીવી ના રે કોઈથી તરનું નવ તોડાય આપણે ગઈએ છીએ ને કે મારી મરજી વિના કોઈથી તરનું પણ ન તોડાય પણ એને સમજીએ છે કેટલું એ ખબર ક્યારે પડે જ્યારે વિપત્તિ આવે ત્યારે ખબર પડે કે મારી મરજી વિના કોઈથી તરનું નવ તોડાય કેવી રીતે તૂટે જે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી એક હુકું પાંદડું પણ જેની ઈચ્છા વિના હલતું નથી તે કોબરા આવીને આપણને ડંખ મારી જાય એની ઈચ્છા વિના થતું હશે એની ઈચ્છા વિના થાય આ દાદા આપણે તમારા દાદા બરાબર મામાના ફાધર તો એ દાદા ધામમાં ગયા ત્યારે એમને કેટલું કરડ્યું હતું મને મામા એક અહીં વાત કરતા હતા કે આટલું જ એક જીવડું આટલું જ એમ થવા આવે ને જીવડું કેટલી ઉંમર હતી દાદાની લગભગ નાઇન્ટી ઉપર હતી ને નાઇન્ટી થ્રી એ નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી ઉંમર હતી દાદા આના દાદા તો એની ઉંમર એટલી કોઈ દિવસ કોઈ પ્રકારનો રોગ નહીં રોજ ચાલીને વોકિંગ રોજ કરવાનું શિવના બહુ પાકા ભગત હતા અને બહુ ભગવદીય હતા તો એમનો એમને ધામમાં જવાનું થયું તો એ જંગ એ પેલું એને બહાર પેલું જે વાડી હોય ને તમારું ઘરની પાછળ તો એ યાર્ડમાં કંઈક શાકભાજી કંઈક સાફ કરતા છે ઘાસ કે આ તેને જ જીવડું કરડ્યું એ જીવડું જીવડું જે કરડ્યું એમાંથી એની એને જે એ થયું ઇન્ફેક્શન કે જે રોગ બે ત્રણ દિવસ થયા ચાર દિવસ ત્યાં ધામમાં જતા એટલું જીવડું લઈ ગયું બોલો આટલું જ જીવડું પણ એ ક્યાંથી આવ્યું મારી મરજી ના રે કોઈથી તરનું એક પણ શરીરમાં રોગ નહીં નાઇન્ટી થ્રી વર્ષની ઉંમર સુધી ચાલે છતાંય પણ એક આટલું જીવડું પણ ભગવાન મોકલે ખરા મોકલે ખરા એની મરજી વિના કશું જ થતું નથી આપણું જીવવું આપણું મૃત્યુ આપણી બીમારી આપણા જીવનના સુખ દુઃખ કારણ કે આપણે ભગવાનને અર્પણ થયેલા છીએ આપણે ભગવાનને અર્પણ થયા એટલે ભગવાનની ઈચ્છાથી આપણે જીવીએ છીએ આપણે ભગવાનની વસ્તુ થઈ ગયા છે આ કંઠી પહેરીને આપણે આ કંઠી પહેરીએ ને ગળામાં આ કંઠીનો અર્થ એવો થાય છે કે હે પ્રભુ હું તમને સમર્પિત છું હું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છું તમારે જેવો મારો ઉપયોગ કરવો એ કરો હું તો તમને રાજી કરવા માટે જીવું છું મારે જીવવાનો બીજો કોઈ લાભ જ નથી તમે રાજી થાવ એટલા જ મારા જીવનના શ્વાસોનું મુખ્ય કાર્ય છે આવું આપણે ભગવાનના કંઠી પહેરીને ત્યારથી કીધેલું છે એટલે આપણે ભગવાનની વસ્તુ થઈ ગયા છે એટલે ભગવાનના ઉપયોગમાં આવવું અખંડાનંદ સ્વામીની મહારાજે આવી રીતે રક્ષા કરી એવું અહીં સ્વામીએ પરચો લખ્યો છે બાકીના પરચાની વાત જ્યારે પાછો સમય હશે ત્યારે કરીશું શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની